नमस्कार दोस्तों, तो गुजरात बोर्डनुं धोरण 12नुं रिजल्ट छे, परिणाम छे, जाहेर थई चूक्युं छे। तो आजना वीडियोमां दोस्तों आपणे वात करीशुं कि धोरण 12ना विद्यार्थीओ अने वालीओ पोतानुं रिजल्ट पोताना मोबाइलमां केवी रीते अने सौथी फास्ट केवी रीते जोई शकशे, तो एना विशे आपणे वात करीशुं। उपरांत दोस्तों धोरण 12ना विद्यार्थीओ पोतानुं रिजल्ट सीट नंबर वगर केवी रीते जोई शकशे एना विशे पण आपणे वात करीशुं। आ उपरांत पण थोड़ीक अगत्यनी माहितीओ मेळवीशुं, माटे वीडियो पूरो जोजो, वीडियोने लाइक करजो, तमारा बधा मित्रो साथे शेर करजो अने चेनलने सब्सक्राइब करवानुं बाकी होय तो चेनल सब्सक्राइब कर बाजू में आता बेल आइकन पर क्लिक करजो, जेथी तमने नवा वीडियो नी नोटिफिकेशन मळती रहे। तो चलो शुरू करिए आज नो वीडियो। दोस्तों सौथी पहला आपणे वात करिए कि रिजल्ट ने पोताना मोबाइल में केवी रीते जोई शकाशे। तो दोस्तों रिजल्ट ने सीट नंबर थी अने सीट नंबर वगर जोवा माटेनी लिंक आ वीडियो डिस्क्रिप्शन में आपेली छे। ए लिंक पर क्लिक करीने तमे तमारुं रिजल्ट सौथी फास्ट जोई शको छो। अथवा तो दोस्तों धोरण 12नुं रिजल्ट जोवा माटे तमारे गूगल पर सर्च करवानुं छे www.mygkguru.in। आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले रिजल्ट माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे स्क्रॉल करीने थोड़ाक नीचे जशो तो त्यां तमने धोरण 12 बोर्ड रिजल्ट 2023 एक लीला रंगनुं बॉक्स जोवा मळशे। दोस्तों आ पहेला बॉक्स उपर क्लिक करीने तमे धोरण 12 सामान्य प्रवाह अने धोरण 12 साइंसनुं रिजल्ट सौथी फास्ट जोई शको छो। त्यार पछी नीचे आप्युं छे धोरण 12 नाम परथी रिजल्ट जोवा माટેનું એક બોક્સ આપ્યું છે। એના ઉપર ક્લિક કરીને તમે કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ સર્ચ કરીને જોઈ શકો છો। તો દોસ્તો નામ ઉપરથી રિઝલ્ટ દર વર્ષે મુકાય જેવું જરૂરી નથી, ક્યારેક મુકાય પણ છે, ક્યારેક નથી પણ મુકાતું। અને દોસ્તો જ્યારે નામ ઉપરથી રિઝલ્ટ જાહેર થાય તો દોસ્તો કેવી રીતે રિઝલ્ટ જોવું, તો માત્ર વિદ્યાર્થીની સરનેમ એટલે કે અટક તમારે સર્ચ કરવાની છે। જેવી તમે અટક સર્ચ કરશો, સરનેમ સર્ચ કરશો એટલે એ સરનેમના જેટલા પણ વિદ્યાર્થી હશે એમનું લિસ્ટ આવી જશે। એમાંથી તમારે તમારું નામ શોધીને એની બાજુમાં ગો બટન હોય એના ઉપર ક્લિક કરશો એટલે આખું રિઝલ્ટ તમારું ઓપન થઈ જશે સીટ નંબર એન્ટર કર્યા વગર। તો આવી રીતે તમે રિઝલ્ટ જોઈ શકશો। ત્યાર પછી ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટનું પણ એક બોક્સ આપેલું છે, ત્યાં ક્લિક કરીને ધોરણ 10નું રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે તમે ધોરણ 10નું પણ રિઝલ્ટ જોઈ શકશો। તો દોસ્તો અહીંયા હું પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું, જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે એસટડી 12 રિઝલ્ટ 2023, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। દોસ્તો અહીંયા તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। અહીંયા દોસ્તો 3 લિંક એટલા માટે આપી છે કે રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે દોસ્તો એકસાથે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય, એટલે દોસ્તો ટ્રાફિક વધવાને કારણે વેબસાઇટ ઓપન ન થાય તો ઓપન થવામાં ખૂબ જ વાર લાગતી હોય, માટે અહીંયા તમને અલગ અલગ રિઝલ્ટ જોવા માટેની 3 લિંક આપી છે। એમાંથી કોઈ પણ એક લિંક ઉપર વારાફરતી ક્લિક કરીને તમે રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકશો। દોસ્તો અહીંયા કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવાનો એક ઓપ્શન આવશે બાજુમાં। દોસ્તો સીટ નંબર એન્ટર કર્યા પછી બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે સરળતાથી માત્ર 2-3 સેકન્ડમાં તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે। ત્યાર પછી બીજું તમને આપ્યું છે એસટડી 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એમાં પણ 3 લિંક આપી છે, તો એના ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર મેં તમને કીધું એમ સરનેમ અટક સર્ચ કરીને તમે જોઈ શકો છો। ત્યાર પછી ધોરણ 12નું પરિણામ સંપૂર્ણ એનાલિસિસની PDF ડાઉનલોડ કરવા માટેનો પણ ઓપ્શન છે। ત્યાર પછી ધોરણ 10ના રિઝલ્ટનો પણ ઓપ્શન છે, પણ અત્યારે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર નથી થયું, તો જ્યારે જાહેર થશે ત્યારે અહીંથી જ તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકશો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12નું રિઝલ્ટ તમારા મોબાઈલમાં www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને આવી રીતે તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે તમારું રિઝલ્ટ જોઈને આ વિડીયોની નીચે કોમેન્ટ કરીને તમે તમારું રિઝલ્ટ અમારી સાથે અને બાકીના વિદ્યાર્થીઓ સાથે શેર પણ કરી શકો છો। તો ખાસ દોસ્તો તમે તમારું રિઝલ્ટ નીચે કોમેન્ટ અવશ્ય કરજો। બાકી દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે વાત આપણે આવતા વિડીયોમાં કરીશું, માટે દોસ્તો અહીંયા વિડીયોને પૂરો કરીશું, આવતા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।